ઈશ્વર પિતાનો ખૂબ આભાર માનતા પ્રભુના પવિત્ર નામને આપણે ધન્યવાદ આપીએ છીએ. આજનો દિવસ 17મી ડિસેમ્બર 2022 અને શનિવારનો દિવસ ના દિવસ પ્રભુએ આપણા જીવનમાં બતાવ્યો છે તેના માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. ગીતશાસ્ત્ર 144 અને 3 કલમ ત્યાં દાઉદ પ્રશ્ન લખે છે, પ્રશ્ન પૂછે છે, માણસ તે શા લેખામાં છે કે તમે તેની ઓળખાણ રાખો છો. દાઉદે જાણે કે ઈશ્વરને પ્રશ્ન પૂછ્યો કે માણસને કઈ વિશાતમાં છે કે તમે તેની ઓળખાણ રાખો છો. હવે આ જ્યારે પ્રશ્ન પૂછ્યો ત્યારે આ પ્રશ્નમાં મૂળભૂત બે બાબતોનો સમાવેશ થાય છે. પહેલી બાબત જોઈએ તો ઈશ્વરે માણસ બનાવ્યું, માટીમાંથી માણસ બનાવ્યું, પોતાનો શ્વાસ ફૂંક્યો, એને સજીવ કર્યો. અને માણસ એકલો રહે તે સારું નથી, એના માટે યોગ્ય એવી એક સહાયકારી જે પાંસળીમાંથી હવા બનાવી અને પત્ની તરીકે આપી એ આપણે જાણીએ છીએ. આ એદનવાડીમાં જ્યારે તેમને આજ્ઞા આપવામાં આવી અને એ આજ્ઞા તોડી પછી તેઓ પાપી અવસ્થામાં આવ્યા. હવે દેવની સમક્ષતામાં એ રહી શકતા નથી, માટે ત્યાં પ્રભુનું વચન લખ્યું કે તેઓને હાંકી કાઢ્યા, બહાર કાઢ્યા. આદમની ઈચ્છા નહોતી કે બહાર નીકળવું, પણ એમને હાંકી કાઢ્યા, ના તમે જાઓ જ બહાર. પણ હું જે પહેલી બાબત કહેવા માગુ છું કે ઈશ્વરે એ પોતાના હાથે બનાવેલા આદમને એદન વાડીની બહાર કાઢ્યો, પણ હૃદયની બહાર નથી કાઢ્યો. હૃદયમાં તો એમને ચિંતા છે જ, હૃદયમાં તો પ્રેમ છે જ. જો હું દાખલો આપું, ઘડિયાળી, જે ઘડિયાળ બનાવે છે, એક વખતે મેં એક કારીગરને પૂછ્યું કે તમે આ ઘડિયાળ બનાવો છો, પછી જેને વેચવામાં આવે અને એ ઘડિયાળ જેની પાસે જાય તમને કોઈ એની ચિંતા છે? તો ના, મને અમને કોઈ ચિંતા નહીં, અમે તો ઘડિયાળ બનાવવાની, પછી અમારાને એમને કોઈ સંબંધ નહીં. એ ઘડિયાળ ચાલે તો હોઈશું, ના ચાલે તો અમારો કોઈ સંબંધ નહીં. પણ આપણો પ્રભુ એવો નથી. માણસ બનાવ્યું, પાપી અવસ્થામાં આવ્યું, કાઢી મૂક્યો, પણ એની ચિંતા કરતા, એને પ્રેમ કરતા, એને હૃદયમાં રાખ્યો. અને એ મારા હાથનું બનાવેલું માણસ એનો નાશ ન થવો જોઈએ, પછીથી ઈશ્વર સાથેની સંગત થઈ શકે. અને એ માટે જે આયોજન કર્યું અને એના સપોર્ટમાં હું કહી શકું કે ગીતશાસ્ત્ર તેનો 8મો અધ્યાય અને 4 કલમ ત્યાં એ જ પ્રશ્ન છે. બીજી રીતે દાઉદ કહે છે, માણસ તે કોણ છે કે તેને તમે યાદ કરો છો? ઈશ્વર પોતાના હાથના બનાવેલા માણસને યાદ કરે છે, એદનવાડીમાંથી કાઢી મૂક્યો છે, પણ યાદ તો કરે છે. એ માણસ નાશ ના થવો જોઈએ. મનુષ્ય પુત્ર કોણ કે તમે તેની મુલાકાત લો છો? એટલે બીજી બાબત, ઈશ્વરે માણસની મુલાકાત લીધી. હવે આ ગીતશાસ્ત્ર 144 અને ગીતશાસ્ત્ર 8 આ બંને જગ્યાએ જે પ્રશ્નો છે સમાનર્થી પ્રશ્નો છે, અને એમાં ઈશ્વરે માણસની મુલાકાત લીધી એ બાબત છે. મોટો માણસ નાની વ્યક્તિની કદાચ મુલાકાત ના પણ લે, મોટો માણસ નાના માણસની ઓળખાણ ના પણ રાખે, મોટો માણસ નાના માણસને યાદ ના પણ કરે, પણ અહીંયા ઈશ્વરે પોતાના હાથના બનાવેલા માણસને યાદ કર્યો, એની ઓળખાણ રાખી અને પ્રભુનું વચન કહે છે મુલાકાત લીધી. હવે કેવી રીતે મુલાકાત લીધી? તો મુલાકાત લેવાની બાબત છે કે ઈશ્વરે એ માણસના આત્માનો બચાવ થાય માટે પૃથ્વી પર મુલાકાત લીધી. અને મુલાકાત તો પ્રભુ ઈસુ ખ્રિસ્તના રૂપમાં નમ્ર ગભાણમાં આવ્યા, ઈશ્વર હોવા છતાં માણસ બનીને પૃથ્વી પર આવ્યા. એ મુલાકાત ઈશ્વર માણસની સાથે, યોહાની સુવાર્તા પહેલા અધ્યાયમાં લખ્યું છે, શબ્દ સદે થઈને માણસોમાં વસ્યો. આપણામાં શબ્દ એટલે ઈશ્વર, સદે એટલે દેહ ધારણ કરીને બાળક બનીને આપણી મધ્ય વસ્યો. એ મુલાકાત લીધી, માણસની મુલાકાત, મારા હાથનું બનાવેલું માણસ, ભલે એને મેં કાઢી મૂક્યો પણ એની મારે મુલાકાત એના બચાવને માટે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પૃથ્વી પર આવ્યા એ આ પ્રશ્નમાં બીજી બાબત. ત્યારે આ બંને બાબત દ્વારા
પ્રભુ આપણને બતાવવા માગે છે કે ગભાણમાં જન્મ્યા, ગલગથાની ટેકરી પર મરણ પામ્યા, અને મરણ પામ્યા પછી ઉત્થાન પામ્યા, સ્વર્ગમાં ચડી ગયા અને ગગનમાં એક વખતે આવવાના છે. તો આ પ્રશ્નની છણાવટ અહીંયા છે કે ઈશ્વર માણસને યાદ કરે છે, ઈશ્વર માણસને ઓળખાણ રાખે છે, ઈશ્વર માણસની મુલાકાત લે છે. અને આ પ્રશ્ન સમજવામાં પ્રભુ સહાય કરે. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ. આજનો પ્રશ્ન સમજવામાં તમારા આત્માની દોરવણી આપી પ્રભુ ઈશ્વરના નામે સાંભળો, માન્ય કરો. આમેન.